ધોરણ બાર જીઓગ્રાફી વિશેની અંદર બ્લુપ્રિન્ટ આપવાની છે કે જેની અંદર કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પ્રશ્નો પૂછાશે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આપણે દર વખતે આપીએ છીએ તમે છેલ્લા ત્રણ વર્ષની બ્લુપ્રિન્ટ આપણે જોઈ નાખો અને ત્રણ વર્ષના બોર્ડના પેપર પણ ચેક કરી નાખો આપણે જે બ્લુપ્રિન્ટ આપીએ છીએ એ જ પ્રમાણે પૂછાય છે અને બ્લુપ્રિન્ટ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો જીઓગ્રાફી વિષયની અંદર સો માંથી સો આસાનીથી ગુણ તમે મેળવી શકો છો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી કરી તે પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને આપણી વનટ એજ્યુકેશન ચેનલના ફેમિલીના મેમ્બર બની શકે તો ચલો વિડીયોની શરૂઆત કરીએ હવે આપણે વિભાગ વાઇઝ જોવાનું છે તો તમારે સેક્શન એ છે એટલે કે વિભાગ એ છે વિભાગ એ ની અંદર

સોરી ચેપ્ટર છ માંથી ત્રણ એમ સિક્યુ ચેપ્ટર સાતમાંથી બે એમ સિક્યુ અને ચેપ્ટર આઠ માંથી બે એમસીક્યુ નવમાંથી એક દસમાંથી એક એમસીક્યુ અગિયારમાંથી બે અને બારમાંથી બે એમ સિક્યુ અને તેર માંથી એક એમ સિક્યુ પૂછાશે એટલે આવી રીતે જોવા જઈએ ને તો તમારે વીસ એમસીક્યુ પૂછાવાના છે હવે આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો જુઓ એક તો તમારો ચેપ્ટર બીજો છે એના પછી ચેપ્ટર છ સાત અગિયાર અને બાર આમાંથી વધારે એમસીક્યુ એટલે કે આ જોવા જઈએ ને તો બે ને બે ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર એમસીક્યુ તમારે આટલા ચેપ્ટરમાંથી આવવાના છે એટલે કે આપણે એમસીક્યુ માટે શું કરવાનું છે તો દરેક ચેપ્ટર તૈયાર કરવાનું છે અને આના માટે આપણી ચેનલ ઉપર ઓલ ચેપ્ટર એમસીક્યુ નો જે સ્વાધ્યાયની પાછળ આપેલા હોય ને એ એમસીક્યુ નો વિડીયો અવેલેબલ છે તમે લખશો કે ધોરણ બાર જીઓગ્રાફી અથવા ભૂગોળ ઓલ ચેપ્ટર એમસીક્યુ તો પણ આપણો વિડીયો આવી જશે એ વિડીયો તમારે એકવાર ખાસ જોઈ લેવાનો છે એટલે કે એમસીક્યુ બાબતે તમારે જે વીસ માર્કસ ના એમસીક્યુ પૂછ્યા છે તો સ્વાધ્યાયમો થી ઓછામાં ઓછા તમે જોવા જાવ ને પંદર થી ચૌદ એમસીક્યુ આવતા હોય છે એ તમારે કવર થઈ જશે બરાબર તો આ વિભાગ એ માટેના ચેપ્ટર હતા હવે આપણે સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી ની અંદર તમારે એક એક વાક્યના પ્રશ્નો પૂછવાના છે એટલે કે પ્રશ્ન ક્રમાંક એકવીસ થી લઈ અને ત્રીસ સુધી પૂછવાના છે એટલે કે દસ પ્રશ્નો પૂછાશે અને પ્રત્યેકના એક ગુણ એટલે કે દસ ગુણ રહેશે હવે આના માટે કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના છે તો એક એક વાક્ય માટે ચેપ્ટર એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ અગિયાર બાર અને એટલે કે ચેપ્ટર અને આ ત્રણ ચેપ્ટરમાંથી તમારે એક એક વાક્યનો પ્રશ્ન પૂછાશે નહીં જ્યાં વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર બે નવ અને દસ આ ત્રણ ચેપ્ટરમાંથી એક એક વાક્યનો પ્રશ્ન નહીં પૂછાય બાકીના ઉપર આપેલા તમામ ચેપ્ટરમાંથી એક એક ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે એક એક પ્રશ્ન પૂછાશે એટલે આટલા ચેપ્ટરમાંથી તમારે

ત્રીજા ચેપ્ટરમાંથી બે પ્રશ્ન બે ગુણના ચોથા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન સાતમામાંથી એક પ્રશ્ન આઠમામાંથી બે પ્રશ્ન નવમામાંથી એક પ્રશ્ન અગિયારમાંથી બે પ્રશ્ન અને બારમાંથી એક પ્રશ્ન આવી રીતે તમારે બાર પ્રશ્નો પૂછવાના છે એમાંથી કોઈ પણ આઠ તમારે લખવાના રહેશે બરાબર અને ખાસ નોંધ તમે જોઈ શકો છો કે ચેપ્ટર એક પાંચ દસ અને તેર આટલા ચેપ્ટર જે ચાર ચેપ્ટર છે ને એમાંથી બે ગુણનો એક પણ પ્રશ્ન પૂછાશે નહીં તો હવે આપણે આઠ જ પ્રશ્નો તૈયાર કરવાના થાય જો તમે એકદમ પાસિંગ માર્ક્સ કે ચાલીસ પચાસ માર્ક્સ લાવો ને તો તમારે શું કરવાનું જુઓ કે એક તો ચેપ્ટર ત્રીજો કરી દેવાનો એના પછી ચેપ્ટર આઠમું કરી દેવાનું એના પછી તમે જુઓ તો ચેપ્ટર અગિયારમું કરો આટલા ચેપ્ટર કરો તો તમારે છ પ્રશ્નો તો ક્લિયર થઈ જશે પણ આ બધા જ આ ચેપ્ટરના એટલે કરવા પડે બરાબર તો હવે આપણે બે ગુણ માટે તમારે ખાસ ચેપ્ટર નોંધી લેવાના છે બરાબર તો એ પ્રમાણે એટલે કે ચેપ્ટર બીજો છે ત્રીજો છે ચોથો છે છઠ્ઠું છે સાતમું આઠમું નવમું અગિયારમું અને બારમું અને એક પાંચ દસ અને તેર ચેપ્ટરમાંથી આવશે નહીં એના પછી આપણે વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી તમારે ત્રણ ગુણના પ્રશ્નો રહેશે એટલે કે પ્રશ્ન ક્રમાંક તેતાલીસ થી ચોપન સુધીના પ્રશ્નો જેમાં બાર પ્રશ્નો આપેલા હશે ને એમાંથી કોઈ પણ આઠ પ્રશ્નો લખવાના રહેશે અને સેક્શન ડી તમારે કુલ ચોવીસ માર્ક્સ રહેશે હવે આની અંદર ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછવાના છે તો ચેપ્ટર એક માંથી એક પ્રશ્ન પછી ચેપ્ટર ત્રણ માંથી બે પ્રશ્ન ચેપ્ટર ચાર માંથી એક પ્રશ્ન ચેપ્ટર પાંચ માંથી બે પ્રશ્ન ચેપ્ટર છ માંથી એક પ્રશ્ન ચેપ્ટર સાત માંથી એક પ્રશ્ન ચેપ્ટર દસ માંથી એક પ્રશ્ન ચેપ્ટર અગિયાર માંથી એક બાર માંથી એક અને તેર માંથી એક એટલે કે ચેપ્ટર બે આઠ અને આટલા એક પણ પ્રશ્ન નહીં પૂછાય જ્યારે અમુક ચેપ્ટર છે જેમાંથી બે બે પ્રશ્નો પૂછાય છે તો એ કયા કયા છે એક તો ચેપ્ટર ત્રીજું છે અને ચેપ્ટર પાંચમું છે આમાંથી બે બે પ્રશ્નો તમારે ત્રણ ત્રણ ગુણના પૂછાય છે અને બાકીના જે ચેપ્ટર છે ને એમાંથી એક એક પણ ચેપ્ટર બે આઠ અને નવમાંથી એક પણ ત્રણ ગુણનો પ્રશ્ન પૂછાશે નહીં હવે આપણે સેક્શન એ ની વાત કરીએ કે જે તમારે પાંચ ગુણના પ્રશ્નોનો રહેશે જેની અંદર પ્રશ્ન હશે એટલે કે કુલ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નો તમારે લખવાના છે અને નંબરનો જે નકશા પૂર્તિનો છે છે તમારે ફરજિયાત લખવાનો આમ સેક્શન ઈ તમારે ત્રીસ ગુણનું રહેશે કેટલા ગુણનું રહેશે ત્રીસ ગુણનું રહેશે તો હવે મોટા પ્રશ્નો એટલે કે પાંચ ગુણના પ્રશ્નો માટે કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના છે તો ચેપ્ટર બે ચેપ્ટર પાંચ ચેપ્ટર આઠ ચેપ્ટર નવ અને ચેપ્ટર દસ આટલા ચેપ્ટર તમારે પાંચ ગુણ માટેના પ્રશ્નો માટેના તૈયાર તૈયાર કરવાના છે અને એમાં પણ ખાસ તમે જુઓ તો ચેપ્ટર પાંચ અને ચેપ્ટર નવ છે એમાંથી પાંચ પાંચ ગુણના બે બે પ્રશ્નો પૂછાવાના છે જ્યારે નકશા પૂર્તિની આપણે વાત કરીએ તો નકશા પૂર્તિ માટે તમારે ચેપ્ટર બે પાંચ સાત અને અને એટલે કે બીજો પાંચમો સાતમો આઠમો આટલા એક નકશા પૂર્તિનો પ્રશ્ન પૂછાશે નકશા પૂર્તિના પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે એ પણ તમે વિઝિટ કરીને જોઈ શકો છો હવે આપણે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે જો ચેપ્ટર પહેલું છે તો ચેપ્ટર પહેલામાંથી તમારે કુલ પાંચ ગુણનું પૂછવાનું છે એટલે કે એક 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 વાક્યનો પ્રશ્ન પ્રશ્ન અને ત્રણ ગુણનો આમ તમારે ચેપ્ટર પહેલામાંથી પૂછવાનું છે ચેપ્ટર 2 ની વાત કરીએ તો ચેપ્ટર બે માંથી બે માર્કસીક્યુ છે બે ગુણનો એક પ્રશ્ન છે પાંચ ગુણનો એક પ્રશ્ન છે એટલે કે કુલ ગુણ આઠ અને પ્લસ એક નકશા પૂર્તિનો અને જનરલ વિકલ્પ સાથે એમાંથી નવ ગુણ તમારે પૂછવાનું છે એના પછી ચેપ્ટર ત્રણની ની વાત કરીએ તો એમાં પણ જોઈ શકો છો કે એક 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 ગુણનું બે ગુણના બે પ્રશ્નો ત્રણ ગુણના પણ બે પ્રશ્નો આવી રીતે એનું અંદરથી સાત ગુણનું પૂછાય છે અને જનરલ વિકલ્પ સાથે જોવા જઈએ ને તો એમાંથી બાર ગુણનું તમારે પૂછાશે બરાબર એના પછી ચેપ્ટર ચારની ની વાત કરીએ તો એમાંથી એક એમસીક્યુ એક એક વાક્યનો એના પછી એક બે ગુણ નો એક ત્રણ ગુણનો પ્રશ્ન આમ સાત ગુણ નું છે જનરલ વિકલ્પ સાથે પણ સાત ગુણ નું થવાનું છે એના પછી ચેપ્ટર પાંચ ની વાત કરીએ તો એમાંથી ઓગણીસ ગુણ નું પૂછવાનું છે જોઈએ કે એક એમસીક્યુ પૂછાશે એક એક વાક્ય નું પૂછાશે પછી જોવા જઈએ તો ત્રણ ગુણના બે પ્રશ્નો અને પાંચ ગુણના બે પ્રશ્નો અને એક નકશા પૂર્તિનો આમ દસ પ્લસ એક એટલે અગિયાર ગુણનું તેમાંથી ફરજિયાત પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે કુલ ઓગણીસ ગુણ પૂછાશે ચેપ્ટર છ ની વાત કરીએ તો એમાંથી ત્રણ એમસી પૂછાશે એક એક વાક્યનો એક પ્રશ્ન બે ગુણનો એક પ્રશ્ન ત્રણ ગુણનો એક પ્રશ્ન આમ એમાંથી સાત ગુણ એટલે જનરલ વિકલ્પ સાથે એમાંથી નવ ગુણ પૂછાશે એના પછી ચેપ્ટર સાત ની વાત કરીએ તો એમાંથી બે એમસી ક્યુ એક એક વાક્યનો પ્રશ્ન એક બે ગુણનો પ્રશ્ન એક ત્રણ ગુણનો પ્રશ્ન આમ એમાંથી સાત પ્લસ એક એક નકશા પૂર્તિનો આમ કુલ આઠ ગુણ જનરલ વિકલ્પ સાથે પૂછાશે પછી ચેપ્ટર આઠ ની વાત કરીએ તો એમાંથી બે એમસીક્યુ એક વાક્યનો નો બે ગુણ ના બે અને એક ગુણ પાંચ ગુણ નો પ્રશ્ન અને એક નકા આમ નવ પ્લસ એક એટલે કે દસ ગુણ નું પૂછાશે નકશા પૂર્તિ સાથે અને જનરલ વિકલ્પ સાથે એમાંથી બાર ગુણ નું પૂછાશે ચેપ્ટર નવ ની વાત કરીએ તો એની અંદર એક એમસીક્યુ પૂછાશે પછી બે ગુણ નો એક પ્રશ્ન પાંચ ગુણ ના બે પ્રશ્ન એટલે કે સાત પ્લસ વિકલ્પ સાથે ચેપ્ટર દસ ની વાત કરીએ તો એમાંથી એક ગુણ નું એમસીક્યુ પછી ઘણી વખત આમાંથી બે ગુણ નો પણ પ્રશ્ન પૂછાતો હોય છે એના પછી ત્રણ ગુણનો એક પ્રશ્ન અને પાંચ ગુણનો એક પ્રશ્ન આમ આઠ ગુણ છે જનરલ વિકલ્પ ભાર થાય છે પછી અગિયારમાં માં ચેપ્ટર વાત કરીએ તો બે એમસીક્યુ પૂછાશે એક એક વાક્યનો બે વાક્ય બે ગુણના બે પ્રશ્નો ત્રણ ગુણનો એક પ્રશ્ન આમ આઠ ગુણ થાય છે જનરલ વિકલ સાથે એમાંથી દસ ગુણ થવાના છે પછી બારમાં ચેપ્ટર વાત કરીએ તો એમાંથી બે માર્ક ના એમસીક્યુ પૂછાશે એક 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 વાક્યનો પ્રશ્ન બે ગુણનો એક પ્રશ્ન ત્રણ ગુણનો એક પ્રશ્ન આમ એમાંથી સાત ગુણ નો જનરલ વિકલ સાથે દસ ગુણનો થશે જ્યારે ચેપ્ટર તેર છે એમાંથી એક એમસીક્યુ એક એક વાક્યનો અને એક ત્રણ ગુણ આમ પાંચ ગુણ નું પૂછાશે જનરલ વિકલ સાથે પણ એમાંથી પાંચ ગુણનું પૂછાવાનું છે તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરો બાકીના સબ્જેક્ટની પણ બ્લુપ્રિન્ટ ટૂંક સમયની અંદર અવેલેબલ કરવામાં આવશે ને આપણી ચેનલ ઉપર તમને ફ્રી ઓફ એક પેપર સેટ બનાવીને પણ તમને આપવાનો છે દરેક વિષયનો